નાની ઉંમરના હોય ને તેને ભેસણની કેડીને તકલીફ ના હોય ને એ સામે બેસજો, ઉંમર વાળા હોય ને એને ખુરશી પર હોય છે. ત્યાં આગળ સ્વામી હોય સામે થોડા બેઠા હોય તો સારું લાગે, સાડી પર કહેવાય છે. સ્વામિનારાયણ રે સ્વામી વાત કરી છે, ભગવાન મિલાપ સ્વીકારવાનું એ છે જે જાનપણારૂપ દરવાજે લેવું તથા સંગ ઓળખો તથા હઠ માન ઈર્ષા ન રાખવી. સ્વામિનારાયણ ભગવાન સિદ્ધાનંદ સ્વામી આપણને જાનપણું આપે છે દરેકને. યોગી મહારાજ આ વાત સમજાવે ત્યારે કહેતા ભગવાન મળ્યા પછી શું કરવાનું છે, ગોદડો ઓઢીને હોઈ જવાનું છે. પણ સ્વામી કહે છે કે આપણે જેની પાસે જોખમ હોય એને સજાગ રહેવું જોઈએ. ભગવાન જે કોઈ મોટી કિંમતી વસ્તુ નથી, દુર્લભમાં દુર્લભ સત્સંગ આપણે મળ્યો છે. એ સત્સંગમાં આવ્યા પછી આપણું મન સત્સંગમાંથી પાછું ન પડી જાય. સત્સંગમાં આપણે મહિમા નિયમો નિષ્ઠા એ ચડતા ચડતા રહે કાયમ માટે. એના માટે સ્વામી આપણે જાણપણું આપે છે કે જાણપણા દરવાજે રહેવું. આ બધા દરવાજા છે ઘરના મકાનના ગેટ, આપણે તાળા મારી સિક્યુરિટી રાખી લોકો. આ નવો દરવાજો કોને સહી બતાવે છે આપણે? પણ એ તો ચોર આવે તો કંઈક વસ્તુ લઈ જાય. પણ આ જાણપણું હૃદયમાં છે, ન્યા બીજું બેસી ના જાય ભગવાનને એના સંતો ભક્તો નિયમો સિવાય. એટલા માટે સ્વામી કે જે તપાસ કરવી હોય છે. શ્રીજી મહારાજે બે વચનાર્થ લખ્યા છે, એવા એક નવું લખ્યું છે અંત્યનું કે જાણપણારૂપ દરવાજે રહેવું. વચનાર્થનું મથાળું જાણપણારૂપ દરવાજે રહેવું. બીજું મહારાજે વચનાર્થ લખ્યું છે પ્રથમનું 38મું નામાનું લખ્યું છે, નામો માની રાખવું. જેમ વેપારી નામા લખે છે, આવક જાવક ચોપડા પૂજન કરે બાર મહિને હિસાબ બધો જોવે, એવી રીતે આમાં આપણને સ્વામી શું કહે છે કે આપણે સત્સંગનું નામું માની રાખો. મારે તો કેવી વાત કરી છે કે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું પછી આવું હતું. જગતની વાસના કેટલી મનમાં છે અને ભગવાનની કેટલી છે એનો મહારાજ એવો શબ્દ વાપર્યો છે કે વર્ષો વર્ષ એનો સરવાળો કરી રાખો. પૂજ્ય ડોક્ટર સ્વામી મોટા સદગુરુ સંત છે, મુંબઈની અંદર રહેતા ત્યારે એકાદશીના દાડે એની વસ્તુ બધી હોય ને જે ખાના આપે અમને મંદિરોમાં, નાના નાના ખાના હોય એમાં અમારી પૂજા પુસ્તક બેટરી હોય એલાર્મ હોય કોઈ દવા હોય ટૂથબ્રશ હોય અમુક રાખવાનું હોય અંદર પુસ્તકો એ બધું કાઢી અને જોતા હતા. એટલે નારાયણ મુનિ સ્વામી પૂછો કે આ બધું કેમ ભીખો છો કે પોચો છો? એ કે નાના જોઉં છું કે કઈ પહેરી નથી ગયું ને વધારાનું જરૂર કરતા. કેટલું આમ જાણપણું રાખ્યું કહેવાય. ગુણાય સ્વામીની વાતોમાં આવે છે કે મોટેરા સંતો જયારે શહેરમાં જાય અને શહેરમાંથી વિદાય એનો સામાન ચેક કરે કે કઈ લઈ નથી લીધું શહેરમાંથી વધારાના પદાર્થ બધા. મને બાપા આટલા દરમાં વોકિંગ કરતા કરતા મને ઉભા રહી ગયા મારી આગળ આટલા દરમાં. અમે કીર્તનો કરતા હતા, બાપા વોકિંગ કરતા આવીને મને કે બહુ બરાત્ર ભેળા ના કરવા નકર મૂંઝવણો થશે કે. પછી બાપા કે જયારે જોઈ ત્યારે ભગવાન આપણે આપી દે, આપણે ભેગો કરીએ તો ભગવાન આપણી ચિંતા ના કરે, છોડી દે કે એનું કરી લે છે. આપણે કાંઈ નું રાખીએ તો ભગવાન ધ્યાન રાખે આપણે. બાપાએ મને લેસ્ટરમાંથી ફોન કર્યો હતો 87માં, બાપા અહીંયા હતા 88માં. બાપા કે તમારે કંઈ જોઈ છે તું લેતો આવું કે એવું બાપા વહેતી ફોન કર્યો. તો મોટા પુરુષને આ બધું જાણ પણ બાપા ભક્ત ચિંતામણીની પારણ તારણ કરું વાંચતા હતા ત્યારે હું લાભ લેવા ગયો છું નડિયાદથી ત્યારે બાપા કેસેટમાં જ આવે છે. બાપાએ મારું નામ દઈને પારણમાં બોલ્યા માઇકમાં કે બહુ પદાર્થ રાખતા નહીં નકર મૂંઝવણ થશે ફરીને પાછું બોલ્યા. હું અમેરિકા આવી ગયા ને બાપા જોડે 187 સંતો હતા ત્યારે બાપા અમને શું કહે કે કંઈ લેવું નહીં આપણે
તો મેં કીધું બાપા અમારે માગીએ નહીં, કોઈ ખામે ક્યાં તો લેવું કે ન લેવું, બાપા ઘામે થાપે ને તોય નું લેવું ના પાડી. આ કન્ટ્રીમાં અમેરિકામાં કેવું છે, કોઈને સ્ટોરમાં જાઓ ને એક બે વાર હામું જોવો ને વસ્તુ હામું પૂછે સ્વામી જોઈશ તમારે, અને નો સમજે ને અમુક માણસ ન સમજી શકે તો આપણે કહીએ ક્યાંથી લાવ્યા, શું છે આ, તરત લાવીને બતાવે લઈ જાઓ. એટલે બાપા કે હામે છાપે તોય નું લેવું. તો આ બધું મોટા પુરુષો છે ને અમને તમને બધાને જાણ પણ આપે છે. આ સત્સંગમાં આગળ વધ્યા કે પાછા પડ્યા એની બાકી ના ખબર પડે આપણને. સ્વામી કહે છે કે હોની સ્પીડે ગાડી ચાલતી હોય ને એસીની સ્પીડે ચાલવા મળે તો જમી તો પડી કહેવાય કે નહીં, ચાલવું તો છે જ. એમ આપણે સત્સંગમાં પહેલા જે મહિમા, ઉત્સાહ, સમ, સહનશક્તિ, નિયમો એમાં ઢીલા નથી પડ્યા ને આપણે નિષ્ઠામાં. ઘણી વાર બહુ સત્સંગ કરીએ ને જૂના થઈ જાય ને પછી બાંધેલી સ્પીડ જેવી ગાડી બની જાય. આપણા દેશમાં ગાડીને સ્પીડ બાંધી દે 60 પર જ ચાલે, ગમે તેવું એક્સિલેટર દબાવે ને સ્પીડ બાંધી દે અમુક. એમ અમુક સત્સંગમાં પછી બાંધેલી સ્પીડ જેવો સત્સંગ થઈ જાય, ચડતો ચડતો રંગ ન રહે આપણને. અને આપણો મહિમા આપણે સમજવા મળીએ પછી, બીજા સમજે ને તો બહુ વાંધો ન, પણ આપણે ત્યારે આપણો મહિમા સમજવા મળીએ ત્યારે પતન થાય. એટલે આ બધું જાણ પણ માં ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાતોમાં બચીએ લખ્યું છે. એક એક વાતમાં નિષ્કળાનંદ સ્વામી બરોડા ગયા હતા અને એક હરિભગત હતા, એની ચાદર આવી, રેશમી ચાદર આવી. હું નિષ્કળાનંદ સ્વામીને સરસ કે તમે પાથરીને પૂજો. નિષ્કળાનંદ સ્વામી તો બહુ વૈરાગી એની ના પડી કે માનવી જોઈ કે રાખો નહીં, ના ના પાછી લઈ જાઓ. એના સેવક હતા ને મોરારી ચરણદાસ, એ એકાંતમાં મળ્યા પેલા ભાઈને, એ કે સ્વામી ભલે હતા ના પડે, હું એની સેવા આપશું ને હાજર પાછી લઈ જઈશ, મને આપી દઉં. એટલે એની હું કર્યું પોટલા બાંધી દીધી, પણ પોટલો તો નિષ્ફળથી ચેક કરે નીકળે એટલે શહેરમાંથી, એટલે એની કેડે બાંધી દીધી અને ઉપર ઓટી લીધું. એટલે એવું કંઈ આમ તો ચેક કરે ને. પછી 25 કિલોમીટર ગયા, 30 કિલોમીટર ત્યારે એને ટોયલેટ જવા જ છો ને સેવકને, એટલે કપડાં બદલવાના જાય આપણે નાવું પડે ટોયલેટ છે. એટલે નિષ્ફળ સ્વામી જોઈ ગયા, કારણ કે બે સંતો હતા, નિષ્ફળ સ્વામી મંડળમાં બહુ સંતો ન રહે, કારણ કે નિષ્ફળ સ્વામી વૈરાગી બહુ, એટલે એ બહુ ન ખાઈ કોઈ ખાવાય નહોતી બહુ. બ્રહ્માનંદ સ્વામી મંડળમાં 60 સાથું ભાઈ અને નિત્યાનંદ સ્વામી મંડળમાં ના છે. ગોપાલ સ્વામીને પૂછ્યું કે તમારા મંડળમાં સાધુ કેટલા છે, ગુણેશ સ્વામી પૂછ્યો, વાતોમાં જ આવે ગુણેશ ગોપાલ સ્વામી કે 4 સાધુ છે મારા મંડળમાં. ત્યારે ગુણેશ સ્વામી કીધું 60 છે ને, એ કે 4 જ મારું માને છે. બીજા એક સાધુને પૂછ્યું ગુણેશ સ્વામી કે ગોપાલ સ્વામી મંડળમાં તમે ફરો છો તો હું સમજીને ફરો છો, ગોપાલ સ્વામી હું સમજો છો કે ગોપાલ સ્વામી વિદ્વાન, આપણે ભેગા ફરી આપણે વિદ્વાન કહેવાય બધા આપણે ભેગા કરી. ગુણેશ સ્વામી કે આમાં શું સારા ગુણ આવે. નિષ્કળાનંદ સ્વામી ચાદર જોઈ કે કઈ બોલ્યા નહીં, પાછા 25-30 કિલોમીટર બરોડા હાલીને ગયા. પેલા ભાઈને ઘરે જઈને ચાદર અપાઈ દીધી, પાછી પાછા 30 કિલોમીટર ની બાજુ ગયા, ફરીને પેલા જોડમાં રહે ખરા. દૂધ ઉગાડ્યું છું બરોડામાં, દૂધ પાક એ જમાનામાં તો ભીખમાં કે ખાવાનું પણ કોઈ, તમારા જેવા પ્રેમી ભક્ત દૂધ પાક ની રસોઈ હતી. ગોપાલ સ્વામી ક્યાં હતા, સંતો બહુ હતા. થાળ થયો, થાળ ક્યાં, નિષ્ફળ સાહેબ પોટલું બાંધીને ચાલવાની તૈયારી કરી. ગોપાલ સ્વામી કે ક્યાં જાઓ છો, એ કે દૂધના ઢેકડા ઉકળતા હોય ને આપણે સાધુ સંતોને રહેવાય નહીં એવા ભોગમાં, કે સ્વામી તમે રોકાવ કે જાઓ નહીં, તમે કહો એમ કહી કે બધું દૂધ ગટરમાં ઢોળી નાખો તો રહો. એટલે ઉભા થઈને ગોપાલ સ્વામી બધું દૂધ પર ગટરમાં ઢોળી નાખ્યું અને ખીચડી ખવડાવી બધી. હવે મારી જેવા સંતો જમવાવાળા હોય એને કેટલું પેટમાં દુખે, અને નિષ્ફળાનંદ સ્વામી મિસ્ત્રી હતા એટલે હું કે સોડી પાડ ખાતો ને જેમ ખાવાય દેતો નથી એમ. સોડી પાડ કેમ કે લાકડા પેલા કાઢે ને પેલા રંધો ફેરવે, પેલા સોડિયા ઉડે ને લાકડાના ફોતર્યા
સોડી પણ કેતા. તો નિષ્ફળાનંદ સ્વામી આવા બહુ જ અંતર્દૃષ્ટિ વાળા, વૈરાગી કૃપાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, ગુણેશ્વર વાર્તામાં લખ્યું છે કે ફલાણા થોડીક મંડળમાં ફોલ નથી, આના મંડળમાં, પણ આમાં તો હાલ જ નહીં કઈ. યોગી મહારાજ પણ જોવો તમે એટલું જાણ પડો. બાપા પોતે ટોપી નો પહેર ઠાકોરજી ધર્યા વગે, અને ધૂળ પણ આફ્રિકા ગયા તો માટી લઈને ગયા, સંદાસીને હાથ ધોવા માટીથી, સ્વામીજીને માટી મળે કે ન મળે, અને એકદમ ભગવાન પરાયણ. ત્યાગોલો સ્વામી છે, ડોક્ટર સ્વામી છે, એ આપણે જાણપણું આપી ધ્યાન ન રાખીને આપણે તો સત્સંગમાં કર બાબા બોલે કરવા એવા કંસાને થઈ જાય થોડું. વર્ષો પછી સેવા કર્યા પછી ખાલી બોલાવી આપણે લોકોને સત્સંગના મહિમાની આપણે વાતો કરી હોય ને આપણે સત્સંગમાં રસ ઉગી જાય. આપણે લોકો વાતો કરી કરીને લાવ્યા હોય, આવો આવો આવા ગુરુ ક્યાંય નથી, આવી સંસ્થા અમારે મંદિર, આપણે પણ જી જઈએ પાછા. એટલે જાણપણું આપણે સતત રાખ્યા કરવું પડે. ભગવાન મળ્યા પછી જાણપણું રાખવું, બીજું ઓછું ઓછું થાય તો ચાલે, પણ આ સત્સંગની અંદર આપણે ચડતો ને ચડતો રંગ રાખવો જોઈએ. સેવો રંગ ચડતો રાખવાનો છે, મહિમાનો, સેવા કરવાનો, નિયમ પાળવાનો, નિષ્ઠાનો, એ ચડતો રંગ રહે. બીજી આમાં સ્વામી હું વાત કરી કે અર્થ સંગ ઓળખવો. સંગ એટલે ગમે તેવા માણસની જોડે આપણે મિત્રતા ના કરવી. સ્વામીની વાતો એક આવે છે, બીજા પ્રકરણની બીજી વાત, 22 વાર સંગનું લખ્યું છે, 22 વાર. સ્વામી એક વાત એવી લખી છે કે કો જન્મે એકાંતિક થવાનું ને આ જન્મ થઈ જાય, એકાંતિક આ જન્મ થઈ જાય, અને આ જન્મ એકાંતિક થવાનું બહુ જન્મ લેવા પડે. બે ભાઈઓ જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા ગયા, અને એક એને 6 આંગળી વાળા સાધુ મળ્યા, એની વાત કરી કે ક્યાંથી આવો છો, આવો આવો મારા આસને તો આવો, વરિયાળીના પાણી પીવો, ગરમીમાંથી આવ્યા છો ઠંડા હાકરના. એક ભાઈ કીધું કે નહીં, અમારે ગુણેશ સ્વામીને જ મળવાનું, પહેલા એને કહી દેવાનું અમારે પાણી નથી પીવું. ગુણેશ સ્વામી ક્યાં જતા રહેવાને, આવો નહીં. અને એક ભાઈ છે ને એ ગયા, લેવાઈ ગયા. ગુણેશ સ્વામીને ગડબડ કર્યા, એક ભાઈને પૂછ્યું કે તમે કેટલા જણા આવ્યા છે, બે ભાઈઓ આવ્યા છે, બીજા ક્યાંય ગયા, કે પેલા 6 આંગળી વાળા સાધુ લઈ ગયા. સ્વામી કે ગયો ગયો ને ગયો. હું સ્વામી ગયો ગયો ને ગયો, ગર્ભવાસમાં ગયો, સૂર્યાચીલા જન્મમાં ગયો, જમપુરીમાં ગયો, એ સાધુ મારો અભાવ નાખી દે છે, સત્સંગમાં આવશે નહીં. હવે જો મંદિરમાં ગયા હતા સમાગમ કરવા સ્વામી, આજે ધારણપણ ન રાખીએ તો તમે અમને મને પદાર્થ આપો સ્વામી કે જોઈ કહેજો, અને તમે મંદિરમાં આવો એટલે હું તમને હારી ડીશ કરી તારી રૂમ ગોઠવી દઉં, એટલે આ સત્સંગ માન્યો, ધાન્યો ધાન્યો સત્સંગ આપો. ઓરિજિનલ પછી ઊંડું ટોકે આપણને આપણા નિયમની વાતો કરે, આપણા નિષ્ઠાની વાતો કરે, એ બહુનું આવે પછી આ સત્સંગ આપો ઉપર ઉપર. એટલે ગમે તેનો સંગ આપણે કરવો નહીં. વસતા ખાસર કારિયાણીના હતા, 12 વર્ષના જ મહારાજે બનાવ્યા, જેના ઘરે અન્નકૂટના ઉત્સવો કર્યા છે, પણ જીવા ખાસરનો સમાગમ કરવા ગયા તો મહારાજનો અભાવ નાખી દીધો. તો મહારાજ ગયા વળી સમજાવ્યા, સત્સંગમાંથી પડી જાય. એટલે બહુ જ આપણે ધ્યાન રાખવાનું. કોઈ પગ દબાવે તો ગમે આપણને, હાથ દબાવે તો ગમે, કેટ દબાવે તો ગમે, પણ ગળું દબાવે ને તો કહેવાય ભાઈ આગળ રહ્યો આવે. મહિમાની વાતો કરે, નિષ્ઠાની વાતો કરે, સંપની વાતો કરે, નિયમ ધર્મની વાતો કરે તો બરાબર છે, પણ ખટપટને આખી પછી કરે ને કહેવાય ભાઈ આગળ રહ્યો આવું બોલતા નહીં મારે, કહેતી એથી દૂર રહેવું. આંબાના સાઈડે બે હૈ, બાવળિયા સાઈડે બે હૈ, બાવળિયામાં તો કાંટા જ વાગે, આંબામાં કોપર કેરી મળે આપણે, એવા માણસોના સમાગમમાં રહેવું નહીં. કોઈની મોહબત ન રાખવી અમે,
આઠમા ધોરણનો છોકરો હોય એ ચોથા ધોરણના છોકરા જોડે રહીમાં ગયો તો એને વૃદ્ધિ પામે એનું નોલેજ. એમ આપણેથી બળ્યા હોય ને એનો સમાગમ કરવો, ઢીલાનો ન કરવો. આરતી થતી હોય બે હોય ભાઈ જવાય છે, અમે જઈએ છીએ ગપ્પા માર્યા કરે. અમુક વ્યવહારીય જ હોય એને સત્સંગ ને કથા સાથે કઈ સંબંધ ન હોય, નકરો વ્યવહાર કર્યા કરે, વાતો કર્યા કરે. અને બાર બે એક મોટું ન હોય જોઈને બેઠા કરે કાઉન્ટર સાથે, વસ્તી ગણતરી કર્યા કરે કોણ આવ્યું કોણ ગયું. અહીં આરતી થતી હોય અને આપણી જેવા ઢીલા પીણા બે હું હાલતે ભાઈ આરતીના ટાઈમે આરતી માંગી જવું જોઈએ, કથા ટાઈમે કથા દેખી જવું જોઈએ, કથા પતે એટલે ખરી થતું રહેવું જોઈએ. સેવા હોય તો સેવા કરવી જોઈએ, પણ પછી આપણે કોકની વાતો કરાય જ નહીં ક્યારે. અમહિમાની વાતો ન કરવી આપણે, અને આ ભળવી નહીં. ગુણેશની પહેલી વાત લખી આ જાણપણું બધું છે. પ્રમુખ સ્વામી મહારાજ, યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ કેવી રીતે જીવન જીવ્યા છે, મહાન સ્વામી જોવો તમે, આપણા સદગુરુ બધા સંતો જોવો, આધ્યાત્મિક જીવન જીવે છે. અને બીજો સ્વામી કે હઠ માન ને ઈર્ષા નો રાખ્યો, હઠ નો રાખ્યો, માતર મારા મા બાપ મારી ખીલે ખસે નહીં. બસ આપણે પારણમાં વાત કરી હતી મૂરખ મકોડો ને મગર તણ પકડી છોડે નહીં, હર્ષ પકડાય જ નહીં. આપણે સરળ રહેવું, આપણે વિવેક સાગર સ્વામી વર્ષો પહેલા ગોસાસન માંથી 25 વર્ષ પહેલા ભજન સમજાવ્યું છું, પ્રથમનું 10મું. એમાં એક વાત કરી હતી શાસ્ત્ર માત્ર નું જ્ઞાન એક પલ્લામાં મૂકી દેવાની, એક પલ્લાની અંદર તમે સરળ સ્વભાવ મૂકો તો સરળ સ્વભાવનું પલ્લું નમી જશે. સરળ કોને કહેવાય, કટ વળી જવું, બાપાએ કીધું કટ વળી જવું, આપણો એકડો હાથો ન રાખો. આપણે ભગવાનને સંતથી આજ્ઞા કરીએ એમાં આપણે બુદ્ધિ મૂકે કરવું, પછી એ જાણે ભગવાન જાણે જે કહ્યું છે. અને ન કહેવાય એક વાર કહી જવું ધીરે, પછી પડવું નહીં કહેશે. સ્વામી લઈ કોઈ સેવા થાય તો કરવી, હવે સેવા તો કરવી જ નહીં એવું પણ લેવું. એટલે હર્ષ ન પકડી રાખ્યું આપણે, કારણ કે મોટા પુરુષ આગળ આપણે સંત સ્વામી એક સારંગપુરમાં મોટા સંત કહેતા કે નાગ હોય ને બધી વાંકો સૂકો હાલે પણ ધર્મ સીધો ચાલે, આમાં મારે તો છોડાઈ જાય. એમ બારે જે હોય વ્યવહાર આપણો, પણ અહીંયા તો આપણે દાસ થવા આવ્યા છીએ. સરળ મનનું કોણ મૂકશે, બાપાને રાજી કરવાથી મૂકશે. એટલે આપણે હઠ નહીં રાખવાની, હું આમ જ કરું. અને બીજું સ્વામી હું લખ્યું માન નો રાખવું. આ બધા સ્વભાવ છે ને સત્સંગમાંથી પડવાના પગે ચાર, હઠ માન ને ઈર્ષા, શ્રદ્ધા ખપ અને સમાગમ, ત્રણ પગે ચાર આપણે સત્સંગમાં વધવાના છે. શ્રદ્ધા રાખવી, ખપ રાખવો અને સમાગમ કરવો આપણે તો માણસ વૃદ્ધિ પામે. હઠ માન ને ઈર્ષા રાખ્યા કરીએ આપણે, હવે સત્સંગમાં આપણે આવ્યા છીએ, આ બધું મૂકવા તો આવ્યા છીએ આપણે. માન ને કરવાનું મને કયો, માન હું કામ રાખવું જોઈએ આપણે. માન થી આપણે લાભ શું થાય છે, શાંતિ થઈ જાય. માન આપે કે સારું લાગશે, કોક નહીં આપે તારે વળી મન દુઃખ થયા જ કરશે. પોતાનું સુખ નથી આ, આ ઉશીના સુખ લઈએ છીએ આપણે, કોકના લઈ જતા રહે. કોઈ વખાણ કરે ન કરે એની અપેક્ષા જ ન રાખવી જોઈએ કોઈને. હું આગળ આવું, આગળ ભગવાન લાવે, આપણે આવવાનું જ ન હોય. દાસ થાય ને બી દટાઈ જાય છે જમીનમાં, બોટલું છે લીંબોળી એના માટે વૃક્ષ કેટલી બધી ગોટ કેરીઓ થાય પછી જમીનમાં દટાઈ જાય. પહેલા આપણે નમી દેવું પડે. આ ભગતજી મહારાજ, ગુણેશ સ્વામી બધા નમી ગયા, દાસના દાસ તો ગયા છે. માન કાંઈ રાખ્યું નથી, બાપાએ માન નથી રાખ્યું. મહાન સ્વામી આજે દાસના દાસ તો ગયા છે, બધાને હાથ જોડે પગે લાગે છે. શેના માટે આપણે માન રાખવાનું, માનથી લાભ શું છે આપણને, ખોટું કેમ લાગે આપણને. આ પોપર ભગવાન સમજ્યા નથી એટલે કોઈ પરમહંસ ખોટું નથી લઈ ગયું. મનનું મૂકી દે ને એ ઉત્તમ કહેવાય. એને ભીગે બાપાએ મને પુરુષોત્તમપુરા લાટમાં એક વાર વાત કરી છે કે મનનું મૂકવું ને મર્યા કરતા કઠણ પડે છે. આજે અમારા બધા સાધુ છે આપણી સંસ્થાના, આપણા સાધુઓ કેટલી બદલીઓ કરે છે બાપા. અમને મહાન સ્વામી કરશે, હો સંતો બદલીઓ કરશે,
કોઈ સંતો ખોટું લાગે છે? આખા આખા મંદિરો બાંધ્યા હોય, વહીવટ કર્યા હોય, તરત ક્યાંક છોડી દો, એક દાડમ છોડી નીકળી જાય, પૂછે જ નહીં કઈ, મને મારો વા કામ તેમ કઈ નહીં, કથા વાર્તા ભજન કર્યા કરે પાછા. આપણે આત્મા સ્વરૂપ સ્વામી હતા કે નહીં, લંડન પહોંચાડી, કેટલો સત્સંગ કરાય, બધું કર્યું, બાપા મૂકી દો, મૂકીને ક્યાં જતા રહ્યા? દિલ્હી. દિલ્હીથી બાપા મૂકાયું, ગામડે ફરવા મળે થાય, પછી બાપા ધામમાં ગયા, પછી માન સ્વામી જોડે ફરો, માન સ્વામી જોડે ફરવા મળે, કઈ કરાય જ નહીં. આપણે રાજીપો તો થાય, આપણે માન રાખીએ કોઈ મજા નથી. ઘરમાં એનું રાખવું, સત્સંગમાં તો રાખવાનું જ નહીં. મહારાજે આ વચનાર્થમાં લખ્યું છે, અને પુરુષોત્તમ પુરા પુરુષોત્તમ બોલા પ્રીતિ આ વચનાર્થમાં મહારાજે લખ્યું. સત્સંગમાં મોટેરો કોણ? 58 નું વચનાર્થ વાંચ્યો, પ્રથમ છેલ્લે લખ્યું છે, હરિભગત ના દાસ નો ગુલામ થઈને રે, એ સર્વે હરિભક્તમાં મોટેરો છે. આ ભગવાન સ્વામી ને શબ્દો વાપરે. હવે આપણે એમ હોય કે બીજા બધા ગીતા હું ઊંચો છું, એવી મોટી ઊંચા ગણી, ઊંચા ઝાડ બહુ હોય છે, અમુક તાડીના ઝાડ આવે, તાડીના ખબર, બહુ ઊંચા થાય, સાઈ ડબાઈ ન મળે, કોઈ પક્ષી ના મળે, અને ફળ એટલે બધા ઊંચા હોય, કોઈ ખાઈ ન હોય, મોટા માણસો કરવાના શું મોટા થઈ જાય, વીઆઈપી માણસો હોય ને, મોટા માણસો એને રોગ બહુ થયા હોય, અમુક ને બીપી ડાયાબિટીસ ને, એટલે ઈ છે ને કે લાડવાને એવું ન ખાય બહુ, કોરી રોટલી ને એવું થોડુંક ખાય. હવે આપણે બે ત્રણ લાડવા ખાવા શરમ આવે ને ભેગા ભેગા, અને એ પૈસા લખાવે લાખ રૂપિયા, આપણે લખાવે 500 રૂપિયા, તોય શરમ આવે, એમ કરતા આપણે એકલા હારા આખા નાનામાં મજા. મહારાજ કહેતા ગુરુ ગુરુ હોય ને મેં તો ધમ્મ જાય છું, સેલા હોય ને એમ ધમ્મ લઈ જાય છું. મહારાજે અક્ષરવળીમાં વાત કરી, બધા બેઠા હતા સત્સંગીઓ, સિદ્ધિ મહારાજ કે સભા ચાલુ થઈ ગયેલી, મહારાજ કે સત્સંગી ના સત્સંગી હોવ ને એ બધા તમે સભા માં બેહો, અને ઢોલિયા ના સત્સંગી હોય આ પલંગ ના, મારા પલંગ એટલે ઢોલિયો, એ તમે અહી બેઠા ગયો, જે પર્વત ભાઈ ઉભા થઈ અને સભા માં જતા ગયા, ત્યાં બીજા બધા હંસો મળ્યા દરબારો, મહારાજ બેઠા હતા સભા માં બેઠા રહ્યા, એને કઈ સમજ જ પડતી હતી, મહારાજ આપણે ઢોલિયા આપણે મહારાજ બેઠા હતા, આપણે મહારાજ ના સત્સંગી છીએ. પછી મહારાજ કે તમે કોણ છો? તમે ઢોલિયાના સત્સંગી છીએ, કે પલંગ ના, તમે પલંગ ઉપર બેઠા છે. મહારાજ ઉભા થઈ અને બોલ્યા, હું સત્સંગી નો સત્સંગી છું, હું સભા જઈને બેહું છું, તમે ઢોલિયાના સત્સંગી છો, તો મારો ઢોલિયો આ છું ગઠ કર્યો. આ ભગવાન સ્વામી ભાગમાં પ્રસંગ વાંચ્યા છે, મેં લખ્યા છે, એટલે આપણે દરેક સત્સંગીના દાસ થવું, દરેકને મોટા ગણીએ, કોઈનો અવગુણ ન આવે આપણે. ભગવાન નો રાજીપો બધા એમ કે અમારી ઉપર બાપા બહુ રાજી, બાપા કોઈની પર કુરાજી નથી, જાય પણ માન નીકળી જાય, ઈર્ષા નીકળી જાય, એ રાજીપો છે, ક્રોધ નીકળી જાય, કોઈનો અવગુણ ન આવે. સ્વામીની વાતોમાં આવી છે કે સત્સંગનું ફળ હું સારાનો સંગ મળે અને આપણા દોષો નીકળી જાય, સ્વભાવ ટળી જાય, એ સત્સંગનું ફળ છે. સ્વામી કે માન તો વિમુખ ને મળે છે, સારું સારું ખાવા મળે ને માન મળે, એ સત્સંગ નું ફળ નથી. મહારાજે લોયાના છઠ્ઠા વચનામાં શરૂઆતમાં પ્રશ્ન કર્યો, સત્સંગમાં આવ્યા પછી દુર્લભમાં દુર્લભ હું છે? આપણે તો ગાડીઓ દુર્લભ લાગે, મર્સિડીઝ ગાડી હોય, બંગલા હોય, એ ચેરમેન થઈ જાય, બધું દુર્લભ ઘણું લાગે આપણને. મહારાજ કે જેમાં એકાંતિક પણ આવે ને એ દુર્લભ છે, સત્સંગમાં આવ્યા પછી પણ, સત્સંગમાં બધા આવી ગયા આપણે, અહીંયા કેવું છે, એન્ટ્રી તો બધાને મળી જાય છે પણ પાસિંગ બધા નથી થતા, અમુક ભણ્યા કરતા હોય પાસ બધા નથી થતા આપણા દેશમાં. એક અમારા સુનીભાઈ સાતર વિધિ હતા ગોંડલમાં, તે નપાસ થયા એસસીસી બોર્ડમાં 10મા ધોરણમાં, બાપા કે ફરી પરીક્ષા આપો, બીજી વાર આપી નપાસ થયા, બાપા કે હજી આપો યોગી મારા ભાગમાં આવે, ત્રીજી વાર નપાસ થયા, 3 વર્ષ થઈ ગયા એક ધોરણ, બાપા કે હજી આપો,
કે બાબા હવે એ બાબા કે તમને ગેજ્યુએટ બનાવવા તમારે યોગી મહારાજ, યોગી મહારાજ હતા ને મહાન સ્વામી બીએસસી એગ્રીકલ્ચર થયેલા ને, કોઈ બોલે ને બીએસસી એગ્રીકલ્ચર છે, બાપા કે ભાઈ મેટ્રિક પાસ થયા છે, યોગી બાપા એમ કે બીએસસી કરતા મેટ્રિક મોટું હશે યાર, યોગી મહારાજ મેટ્રિક તો દસમું ધોરણ, બાપા કે ગ્રેજ્યુએટ કરવા જે સો થવા રહ્યા છે તોય નો છપાય છે, પેલા શ્રદ્ધા કેટલી રે હાથ વાળા એની પરીક્ષા એક ને એક ધોરણમાં આખા ગામના છોકરા ભણી ગયા જોડે, બાપા એને ડબલ ગ્રેજ્યુએટ કરીને બેંક ના મેનેજર બની ગયા છે, અમેરિકા મોકલી દીધા, યોગી મહારાજ બધા બનાવવા બની ગયા, એટલે માણસો ભણ્યા કરે રિઝલ્ટ હરખું ન આવે, સત્સંગ કર્યા કરીએ આપણે, સત્સંગ એવો કરવો જોઈએ કે સત્સંગનો આનંદ આવે આપણે, તમને અને મને બધાને ભગવાન માનજાવો છે, આપણા વખાણ કરે ને મોટા પ્રમાણે દીગામાં ફરવું નહીં માન લે, અને બીજું મહારાજામાં શું કીધું હઠ માન અને ઈર્ષા નો રાખ્યું, આપણે કોઈ ઈર્ષા હું કેમ કરી દીધું, ઈચ્છો મહારાજે કાર્યાણીના છઠ્ઠા વચનામાં લખ્યું છે કોક લેન કોક જેમ તીધન બળિત્ર થાય એના ઈર્ષા, મહારાજ જેતલપુરમાં જમવા જતા ને પેલી બે બહેનો જમાડતી હતી, એક બે ની મીઠું નાખી દીધું મહારાજને રસોઈમાં વધારે બોલો જમણા બધા ભગવાનને, પણ મહારાજ પેલી ગરીબ બેન નું હતું ને એનું વખાણ કરે રસોઈને, મહારાજ એવા બધા સભામાં વખાણ કરે કે આ બેન ને ઘરે જમે ને એવી ગમી ક્યાંય જમે નહીં, તો પેલી બેન પૈસા વાળી હતી ને તો સરસ બધું બનાવે, બાસમતી ભાત હોય ને આમ અથાણા પાપડ ને રાયતા ચટણીઓ પીપી જતા શાક ને આમ બધું રૂમાલ પાત્ર ને પાટલા ને બાજો છે મૂકવા છે કેટલું બધું મહારાજ માટે કરે, અને પેલા ગરીબ ના ગરીબ બિચારા હું કઈ ન હોય, પેલા રેસલિંગ ના ચોખા હોય ને દાદા અને થોડુંક બનાવે તો મારે જ એના વખાણ કરે, ને આ ભાઈ પૈસા વાળી ને બળિદ્રા થાય કે આ હું ખવડાવતી છે અને ઘરમાં કે છે નહીં, હું એટલું એટલું કરો તો એક વાર મારી માટે બોલતા જ નથી મહારાજ, તે મહારાજ વખાણ કરે એટલા માટે ધર્મેડો છું, તે પછી એ વાળી એટલી બધી ઈર્ષા ને એટલી બધી આવી ગઈ ને ખોળામાં મીઠું એક કિલો જેટલું ભરીને ગઈ ખોળામાં, પેલા પેન્ટ નતા પહેરતા એટલે ખોળ હોય, અને પેલી બેન રસોઈ કરી રહી ને એમ કઈ હાથ બાથરૂમ તો ન હોય જમણ પર હાથ આમ આગી પાછી થઈ ને એ દાળ ની અંદર પેલી એમાં મુઠ્ઠો ભરીને મીઠું નાખી દીધું, પેલી નાખ્યું તો તૈયાર થઈ ગઈ રસોઈ પછી એક્સ્ટ્રા નાખ્યું શાકમાં નાખ્યું હલાઈ નાખ્યું, મીઠું તો તરત વગળી જાય ગરમ ગરમમાં મિક્સ થઈ જાય બધું દાળ શાકમાં નાખી દીધું બધા, અને નાના બેઠી રહી પૈસા વાળી ભાઈ ને ભગવાન સ્વામિનારાયણ જમવા આવ્યા ને તો મારે તો કાંઈ બોલે નહીં, ખારું ખારું દૂધવા જેટલું ખારું મારે જમી લે હસતા માટે કઈ બોલે જ નહીં, પેલી બેન ને હતપત થવા માંડ્યું, મીઠું નાખ્યું ને એનથી રહેવાનું નહીં, એને પૂછ્યું મારા રસોઈ કેમ છે આજે, મારે કે તમારો હાથ એટલો છે ને આજે એટલે રસોઈ સરસ છે, ભગવાન તો દાડે કાઢે મને મીઠું, બેની ઈર્ષામાં મહારાજને મીઠું ખવડાઈ દીધું, મહારાજના ભાગમાં આવે છે મહારાજ લાંબા કરી બેઠે લાંબા પગ કરી બે ભક્તો પગ દબાવતા હતા મહારાજ, જે ડાબા છે ને એક ડાબી બાજુ જમણી બાજુ, એમાં જમણી બાજુ પગવાળો ડાબા પગને છીટીઓ ભરી જાય, ડાબા પગવાળો જમણા પગને ભરી જાય, તે મારી બાજુના પગના પર ઉતારી બાજુ મારે કે પગ તો મારા છે, આ ઈર્ષા કેવી વસ્તુ છે, જે જીવા ખાતર હાથ પકડીને ભગવાન સ્વામિનારાયણે ગઢડા મનાવ્યા છે, મહારાજ નો હાથ પકડીને આવ્યા છે એની મહારાજ મારી નાખવાનો ઉપાય કર્યા, એનું મૂળ કારણ ઈર્ષા, દાદા ખાતર રસોઈ આપે તો જીવા ખાતર હારી રસોઈ આપે છે વધારે હારી, પણ મહારાજ આવું જ કરતા દાદા ખાતર ના વખાણ કર, એટલે જીવા ખાતરની ઈર્ષા આવે, આપણે અહીંયા 10 ઘરે પધરાવણી કરી હોય ને એમાં 2 ઘરના વખાણ કર્યા હોય તો 2 ના ઘરે પધરાવણી ગયા, અહીંયા અમને છેલ્લી પધરામણી કરીને આવે ને ભાઈ ના ખેડે નામ તો ભૂલી ગયો છું, અહીં કિશનમાં સેવા કરે પટલા ગિરીશભાઈ ને ખેડે, હવે અમે અહીં કહીએ કે ગિરીશભાઈ ને અમે ગાજરનું જ્યુસ પીધું ને એવું જીમકીમ પીધું નથી, તો પધરામણી બીજા બધા મૂકી ને કોનું નાખ્યું છું એના જ્યુસમાં, અમે નથી પીવડાતા તને અમારે સારું હોય હોય થવા મળે એવું નહીં સારું બિચારે થાય કે ન થાય, મને ધર્મ મગર સાહેબ બાપા લંડન લાયા ને મેં બાપાને મોઢું પણ ઠંભળાઈ દીધું લંડન,
પ્રમુખ સ્વામી મહારાજ. મેં કીધું જો સર્વમંગલ સ્વામી લઈ ગયા હોત ને મને રોજ લઈ ગયા હોત ને તો મને ઊંઘે ન આવત ને ખાવ ન ભાવે, મને બહુ લાગી ગયા હોય એને લઈ ગયા મને ન લઈ ગયા. તો સર્વમંગલ સ્વામી કે મારે એવું જ થાય બાપા કે મને ખબર હતી એટલે મેં જ કીધું આ બેના ભેગા નામ લખી નાખ્યું. બીજા પચાસ સંતો લઈ જાય તો ન થાય પણ એને લઈ જાય તો થાય, કારણ કે ભરે ભરે મર્યા બોલવા આવે ને. સ્વામી તરત જ બોલે પણ ખબર જ હતી બાપા, એટલે મેં જ કીધું આ બેના હાથે જ નામ રાખજો, ન લીધો તો બે ને ન લીધો ન તો બે ને લીધો. ઈર્ષા હઠ માન આ બધા દોષો કુસંગીમાં હોય છે, નાસ્તિકોમાં હોય છે, પાપ એ દુઃખ ના મૂળિયા છે આ બધા, જેને આપણે છોડવા માટે સત્સંગમાં આવ્યા છે. આ બધી વસ્તુ આપણે લઈને ફર્યા કરીએ પછી ક્યાંથી સત્સંગનો આનંદ આવે આપણને? અમારા યોગી બાપા વાત કરતા કે ગીંગો હતો ને ભમરો હતો. હવે ભમરો ક્યાં બે ફૂલ ઉપર બે અને ગીંગો છાણ માં રહે એટલે વિષ્ટા મને એમાં ભલો હોય ને જીવડું એવું, એ બે ને ભય બનતી. એટલે ભમરો હું કે ગીંગા ની કે આમાં શું પડ્યો હશે ગટરમાં, બગીચામાં આવીને કેટલી સરસ સુગંધ હોય એ કે મન નો ફાવે તો આ તો ખરા, એ કે ના ના મારી અદાડે મન નો ફાવે પરાણી કે કાંતર લઈ જવો છે. બે વિષધારી ગોળીઓ નાકમાં ભરાઈ દીધી ગીંગાઈ કે ના આપણે સુગંધ આવી કે એવું આવ્યું કેવું નહીં આપણે ભેગું ટિફિન હારો અને ગુલાબના ફૂલ ઉપર મૂક્યા તો એને કઈ સુગંધ જ ન આવે. ભમરો એ બગીચા ફરી સ્વિમિંગ પુલ હોય બધી આવે કેમ છે ગીંગા ભાઈ કઈ મજા નથી આવતી મને, પછી પછી મોગરાના ફૂલ ઉપર મૂકીએ પછી ઓળી પૂછે હવે કેમ છે કઈ મજા નથી આવતી મને કઈ સુગંધ જ નથી આવતી. ભમરો કે આને કઈ ગડબડ લાગે છે, રોજ પાંચ પાંચ લાડવા ખાય શરીર હાવ ઓગળી જાય તો રોગ હોવો જોઈએ નહીં, કહો પાંચ લાડુ ખાય એનું બોડી બનવી જોઈએ ને શરીર પટલું થતું તે લાડુ ખાતા જ હોય એમ. આને હું કે પકડી અને મુદામાં તે હોશમાં ધબોયેલો ગીંગા એ પેલી બોલ્યું નીકળી ગઈ પછી ગુલાબના ફૂલ ઉપર મૂક્યો ને પછી એને સુખ આવવા મળ્યું સહજ સહ. ભમરા ભાઈ કે બીજે ફૂલ એક જાય નહીં તો ભાઈ મને બોલાવતા જ નહીં અમને બેસ બે હોય એમ. આપણે અહમ અને મહમદ બની બે બોળીઓ લઈને સત્સંગમાં આવી પછી જામતું નથી મજા નથી આવતી ને પરાણે પરાણે લાવવા પડે. મૂળ ભગવાનનો માર્ગ નથી, આપણા સ્વભાવ એવા થઈ જાય. દરિયામાં માછલાય હોય હીરા મોતી દરિયામાંથી નીકળે છે ઝવેર સોનું અને એ દરિયામાં બધું હોય પણ આપણે શું લેવાય? મરદાય દરિયામાં નાખે લોકો અને સ્વામી કહેતા કે દરિયામાં મળતું નાખે નહીં, દરિયામાં રહે નહીં, મળતું કિનારે આવી જાય ધાલક મારી એમ. આપણા સત્સંગમાં અભાવ અવગુણી માનને લઈને આવે છે, મારું હસવાનું નહીં હવે હું હાંસવાનું છે. આપણે આ ભગવાનનો મહિમા સમજાય તમે વડાપ્રધાનની ઓફિસમાં જાઓ ને ચા પાણીનો જોશનો ન પૂછે તમને ખોટું લાગે છે અને કહી દો તો કોઈ જે તમારી ઓફિસમાં પગી ન મૂકું બે કલાક બહાર બેહેર ખાન પાણીને પૂછતા નથી ભાઈ એ મોટા છે. આપણે મુલાકાત આપી જ મોટી વાત તો ભગવાન કેટલા મોટા છે તો આપણે ભાવ પૂછો નહીં આ કે બધા જ ભાવ પૂછાય છે માર્કેટમાં બરાબર છે ને કેવું હસો બધા ભરી લો બરાબર ની વાત કરતો. નાની ઉંમરમાં બગડે છે ને એ દોષો ના લઈને બગડે, મોટી ઉંમર બગડે ને અભાવ ને લઈને બગડે એવું લખ્યું છે સંતસ્વામી એવું કહેતા. એટલે માન ઈર્ષા આપણે કાંઈ કોઈની ઈર્ષા કરવી જ નહીં, આપણે સત્સંગનું સુખ લેવું. આપણે કોઈક આગળ વધે તો રાજી થવું, કોઈના સન્માન થાય આપણે રાજી થવું, આપણા ભાઈ છે બીજાને માન આપે માન બીજાને અપાર લખે છે ભક્ત ચિંતામણીમાં. સંત કૃપાથી સુખાયું પચે, સંત કૃપાથી સરે કામાં, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ નામ. ભગવાન અને સંતની કૃપાથી ભગવાનનું ધામ મળે. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા પ્રસન્ન. તમે પાઉન્ડ આપો છો ભગવાનને રાજી કરવા, ધોજ્યા ઉડાડો છો ભગવાનને રાજી કરવા,
રસોઈ આપો છો, પધરામણી કરાવો છો, બાપા રાજી થાય, ભગવાન રાજી થાય. ઘરમાં તમે એકાદશી નો ફરાળ કરો છો, દીવાબત્તી કરો, આરતી કરો છો, નિયમ પાળો છો, પૂજા કરો છો, એ બધાનું મિનિંગ શું છે? મારી પર ભગવાન રાજી થાય. પણ આ બે ગોળીઓ લઈને ફરશું તો બધું કરશું તો રાજી નહીં થાય. આ છે ને અઘરું છે. પેલા ઉંદરડા હતા ને, એ બધા હંપી ગયા કે આપણે બિલાડીને ખાઈ દેવી છે. બિલાડી ઉંદરડા ખાઈ જાય આપણા દેશમાં, એનું તો આપણે ખબર નથી. મોટા ઉંદરડા હોય તો બધા ન ખાય. ભારે હોય મુંબઈમાં મોટા મોટા ઉંદરડા, બિલાડી પકી જાય. હવે એ બધા ઉંદરડા શું કે બિલાડી આપણા દુશ્મન જાળા, બિલાડી આપણા ખાઈ જાય આપણા બચ્ચાને બધાને. એટલે હંપી ની કે આપણે બિલાડી છે ને એને ખાઈ જઈએ, મારી દઈએ. તો કોક શું કે હું પૂછડે બટકું ભરી જઈશ, કોકે હું પેટે બટકું ભરી જાય, કોકે હું પગે બટકું, પણ કોઈ મોઢે બટકું ભરવાનું બોલ્યું નહીં. ભગવાન રાજી કરવા આવી કન્ટ્રીમાં આવા નિયમ પાળો છો, લોકો હાવ દારૂ મીટ ને ડિસ્કા ઉપર જીવે થાય બધા મોટા ભાગના કેટલે, અને તમે આવો સત્સંગ કરો છો, ભગવાન રાજી બોલો છે, પણ આ થોડુંક છે ને આ મૂકી દેવાનું. હું સત્સંગમાં કાંઈ સમજતો નથી. યોગી બાબાના ભાગ મેં વાંચ્યા છે, છે છ બે વાર. યોગી બાબા એમાં લખે છે કે મારામાં બુદ્ધિ ઓછી પહેલેથી, હું ફોસીનો ટુકડો. હવે આપણે કોઈને હોય તો ન કહેવાય ઓછી છે, બોલે બાપા પોતે બુદ્ધિ ઓછી બુદ્ધિવાળા કહેવાય યોગી માને? આપણે કઈ જાણતા નહીં સત્સંગ. હું તો વાસણ ઉડકવામાં તૈયાર છે, ટોકરી ખમવામાં તૈયાર. મને કોઈ ટોકે ગમી, મારી ભૂલ છે ખરે, હું રાજી થઈ જાઉં. આ યોગી મહારાજ કોઈની બીજાને જન્મ જયંતિ ઉજવે હું રાજી થાવ કે મારી ઉજવે મને ગમે નહીં. આ યોગી મહારાજ બોલે, આપણે એના શિષ્યો છી. જેનાની રમાની ભગવાના તેના ચરણને ના જોઈએ માના, જુઓ કૃષ્ણ કેવા સમરથ માન મૂકી તાણો ઋષિ રથ. ભગવાન કૃષ્ણ પરમાત્મા આખું મહાભારત ઈર્ષ્યા ઉપર છે કે નહીં? કૌરવ પાંડવની ઈર્ષ્યા, રામાયણ તેમાં જે થઈ છે, કઈ કઈ ની ઈર્ષ્યા આવી, મારો દીકરો ગાજી બેન રામ નો બે, કેટલા પરિણામ મોટા આવે છે. માણસ પતન કરી નાખે પરિવારનું ઈર્ષ્યાઓને લઈને. આખી દુનિયામાં આ બધું હોય છે. આપણા દેશમાં આપણો કોઈ હલકી જ્ઞાતિના માણસ હોય, નીચી જ્ઞાતિના બંગલો બનાવે ને તમને બહુ વાંધો નહીં આવે, પણ તમારો ભાઈ અલગ થયા પછી મોટો બંગલો બાંધે ને, આ ક્યાંથી લાવ્યો છે? આપણા દેશમાં મોટર લાવે ને ગામડામાં બાજુવાળા, જેને કે મોટર ન હોય ને પાડોશવાળા ગાડી લાવે ને ફોરવ્હીલ, બધાને ફોરવ્હીલ જ હોય ને માંડ માંડ સાયકલ હોય છે આપણા દેશમાં. હું ગામડામાં તો હું વાતો કરે, બાજુવાળા મોટર લાયા નવી લાયા છે, તો બીજા હું કે પહેલે લાવ્યો મોટર વાળા એક્સિડન્ટમાં મરી જવાના બધે. એટલે આપણે તો હું કમી ઈર્ષ્યા કરે. કોક વાર તને હાર્ટ એટેક આવે, દવાખાને લઈ જશે, તે હાર છે ભાઈ સારો સબ. આપણે મહાન સ્વામી મહારાજ એક વાર બોલ્યા હતા કે ફ્રીજ કોકના ઘેરે આવે ને ગરમ હવા આપણા ઘેરે આવે. આ ઈર્ષ્યા વસ્તુ એવી છે બહુ. એટલે કોઈની ઈર્ષા દેખાય આપણે રાખવી નહીં. આપણે એમ તો બોલીએ બહુ કેમ, પણ બીએ પેજ એક પરિવાર, એક પરિવાર મહાન સ્વામીને પ્રમુખ સાહેબ મારે કે બોલતા શીખવાનું, જીવતા શીખવાનું. આ બધું એક પરિવાર નહીં. કોઈની ઈર્ષા આવે આપણો પરિવારનો સહેલા. હું રાજકોટ ગયો ને, એક ડૉક્ટર છે માનસિક રોગના, મોટા ડૉક્ટર છે, હોસ્પિટલ છે, એને હોવાઈ ડૉક્ટર છે, કે મને હું કે ખબર ભાઈ કે મારો છોકરો બરાબર છે ને, મારો છોકરો નપાસ થાય ને એ પ્રાર્થના કરો કે બહુ ચડ્યો છે, કે ખબર પડે એકવાર નપાસ થાય તો એક જ છોકરો એને ખબર, કોઈ છોકરી નહીં કોઈ નહીં ગયો, એ છોકરો બહુ હજી દહમાં ભણે છે છોકરો પાછો, એકવાર નપાસ થાય કરો ને બહુ ચડ્યો છે.
છોકરે ની ઈર્ષા બાપ ને આવી, બોલો હવે એક છોકરો દાવામાં ભટકા, છોકરો આપકે પ્રાર્થના કરો દાવામાં મારું રીતે દાદા આવું છે, બરાબર છે ને? માનસિક રોગ ના રોગ, મેં તો આનંદ મન નો રોગ પેલા રિપેરિંગ કરો. અને પધરાવણી જતા હવાનો ફોર્મેન કરે, આખી દુનિયામાં આ બધું ચાલ્યા કરે છે. સારો વેપાર ધંધો આવે તો ઈર્ષા આવે, કોઈક સુખી થાય આપણે ગમે નહીં, એટલે આપણે ક્યારેય કોઈની ઈર્ષા માન આ બધું એ રખાય નહીં આપણે સત્સંગમાં, બરાબર છે? રખાય હું કામ ઈર્ષા કરી છે, હવ ના નસીબનું હવ કમાય છે, હવ ની રીતે હવ રહે છે. બાપાની ભાવનાઓ કેવી? અમે એક ગામમાં રાહત કામ કર્યું, ગઢડાની બાજુમાં એક સાંસડા વદર ગામ છે, કોળી પટેલનું ગામ. જ્યારે બોલો પાણીની રેલ રાહત આવી હતી 5-6 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા, બહુ ગામમાં પાણી બધા ભરાઈ ગયા હતા. તે એ ગામ આખું છે ને બુડાણમાં છે, જોયું આગળ ડેમ છે ને એના પાટિયા ખોલ્યા નહીં એ સાહેબે, સાહેબ બહુ ચીજ્યા હતા, ઓળીની અંદર લગાવી હોય છે ભગવાન ઊંઘી ગયા હતા. પાટિયા ખોલવા જોઈએ ને એ ન ખોલા, જે પેલો ડેમ બાંધે ને એના દરવાજા હોય એને ખોલે તો પાણીનો નિકાલ થાય, અને એને લઈને ગામમાં પાણી એક માળ બુધી ભરાઈ ગયો, આખો માળ બુડી ગયો એક એક, બધા ઢોરા પીછા બની ગયા, 13,000 મણ અનાજ ભળી ગયું. નાનું ગામડું ગરીબ, બધા કોળે પકડી ગઈ, 242 ઘર એ ગામમાં, બીજી કોઈ ગિનાતી ની કોળે પટેલ છે, આપણો કોઈ હામ ખાવાનું સત્સંગી નહીં ગામમાં. હવે હું ત્યાં ગયો ને, તે મેં કીધું આપણે બુદ્ધિ ગઢિયા દઈ આવી, ગઢડાથી 10 કિલોમીટર ગઢાળીની બાજુનું ગામ છે સાંજના વધે. હું પહેલી વાર ગામમાં ગયો ને એમ બુદ્ધિ ને ગાંઠી આપ્યા ગામ પછી ખાયું, બિચારા પ્રાણમાં સંપર્ક કપડાં બધું પૂરું થઈ ગયું, બધા આગળ છે થયા માંડ માંડ બચ્યા. અને અમે દેવા ગયા ને ત્યાં પહોંચી કીધું પાણી આવ્યું પડશું કે બધા આખું ગામ ભાગ્યું, ભાઈ રાખો કે ભાગવા જ મળ્યા થોડા થોડા, એમ તોડવા મળ્યા આપણે ત્રણે દઈશું બસ પાછું પાણી આવ્યું હોય તો. એટલું બધું ગામ જીવે ને એની દાય નીકળ્યા, અને બીજા સંભળાવી વાળે દેવા આવ્યા. અમે પાછા ફરીને દેવા ગયા, છા પાણી કરાવવા ગયા હવારમાં, વહેલા 8 વાગે બટાટા ખાવા ગાંઠિયા સેવ અને છા પાણી કરાવવા ગયા. તે બાપાનો ફોટો મૂક્યો, એ લોકોનો માતાજીનો મઠ હતો એમાં ફોટો મૂક્યો, અમે પ્રમુખ સ્વામીનો ઘણા ફોટા હતા. અમે બહુ ટેકનિક વાપરી, હું વાપર્યું ખબર કે આ બીજા સંપ્રદાય વાળા થશે ને એટલે આપણી ઉપર એને ભાવ નથી, એટલે એ બધા એને ગામને આપણો અભાવ નાખશે, અને ગામમાં આપણે સત્સંગ કરાવવો છે. અમે ફોટો મૂક્યો, પછી હું કીધું જાણો છે ગાડી બેસીને મેં કીધું ફોટો પાછો આપી દો, અમને એ કેમ એક તમે ન રાખીએ કે કોઈ નો આડે. મેં કીધું જો કોળી પટેલ હોય તો રાખજો, નકર આ ફોટો રહેશે નહીં એમાં.